વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 ઇંગ્લિશ ભણીશું. એમાં લિટલ સ્ટેપ 13, 14, 15 લિટલ સ્ટેપ 13, 14, 15 ભણીશું. એમાં એક્ટિવિટી 1 છે. એમાં છે પોયમ રાઇમ્સ. એ તો રાઇમ્સ સમજતા પહેલાં એના થોડા આપણે પહેલાં સ્પેલિંગ સમજીશું. એમાં પહેલું TOSHARE, ટુ શેર, એટલે કે વહેંચવું. SWEETS, સ્વીટ્સ, એટલે કે મીઠાઈ. ON1, એટલે એક. TWO, ટુ, એટલે બે. FOUR, ફોર, એટલે ચાર. STILL, સ્ટીલ, એટલે કે હજી પણ. THREE, થ્રી, એટલે ત્રણ. SIX, સિક્સ, એટલે છ. BIG, બિગ, એટલે મોટું. STICK, સ્ટીક, એટલે લાકડી. EIGHT, એટ, એટલે આઠ. PLATE, પ્લેટ, એટલે થાળી. FIVE, ફાઈવ, એટલે પાંચ. TEN, ટેન, એટલે દસ. COUNT, કાઉન્ટ, એટલે કે ગણવું. AGAIN, અગેન, એટલે કે ફરીથી. આ હતા આપણે એક્ટિવિટી 1 સ્પેલિંગ. અને હવે એક્ટિવિટી 1 જે આપણે પોએમ છે, કવિતા છે, એ સમજીશું. હવે એમાં છે શેરિંગ સ્વીટ્સ. શેરિંગ હમણાં સ્પેલિંગમાં આવી ગયું, આપણે મિનિંગ સમજાય એમાં જ. શેરિંગ એટલે કે, શેરિંગ એટલે વહેંચવું. સ્વીટ્સ એટલે મીઠાઈ, એમ કે મીઠાઈ વહેંચવી, એના વિશેની વાત છે. હવે એમાં છે ON1, મેક ટુ, એટલે કે 1 અને 1, એટલે કે 1 અને 1 બે થાય. 1 એન્ડ 1 મેક 2, એટલે કે 1 અને 1 બે થાય. 1 ઈચ ફોર મી એન્ડ યુ, એટલે કે 1 ઈચ, એટલે કે બંને એક એક લઈએ એવી રીતે. 1 ઈચ ફોર મી એન્ડ યુ, એક તારું અને એક મારું. 1 એન્ડ 1 મેક 2, એટલે 1 અને 1 બે થાય. અને 1 ઈચ ફોર મી એન્ડ યુ, એટલે કે એ વેચીશું મી એન્ડ યુ, એટલે કે એક તારું અને એક મારું, એ પ્રમાણે વેચીશું. 2 TWO, 2 એન્ડ 2 મેક 4. 2 અને 2, એટલે કે 2 અને 2 4 થાય. 2 અને 2 4 થાય. 1 ઈચ એન્ડ સ્ટીલ મેક 4, એટલે કે 1 અને 1, એટલે કે 1 ઈચ એન્ડ સ્ટીલ 2 મોર, એટલે કે 1 ઈચ, એટલે કે બંને એક એક વેચી લઈએ તો પણ 2 મોર, એટલે કે 2 વધે, કે 2 વધારે છે. હવે આમાં ઉપરનામાં એવું હતું કે 1 એન્ડ 1 2, તો 2 હતા તો બંને એક એક વેચી લઈએ એમ, એવું હતું. તો બીજામાં એવું હતું 2 એન્ડ 2, એટલે કે 2 અને 2 4 થાય, તો બંને એક એક વેચી લઈએ તો પણ 2 વધે, કે 2 વધારે છે. 3 એન્ડ 3 મેક 6, એટલે કે 3 અને 3 6 થાય. 3 અને 3 6 થાય, એમ કે ગણતરી કરીએ તો 3 ચોકલેટ હોય અને બીજી 3 ચોકલેટ હોય તો 6 થાય, એ પ્રમાણે કે 3 એન્ડ 3 મેક 6, તો 3 અને 3 6 થાય. બિગ લોલીપોપ ઓન સ્ટિક્સ. બિગ લોલીપોપ ઓન સ્ટિક્સ, લોલીપોપ એટલે જે એક આગળ સ્ટીક હોય અને સ્ટીકના ઉપર એક સરસ મજાની ગોળી હોય છે, ખાતી હોય તો એને લોલીપોપ કહેવાય. તો અહીંયા લખ્યું છે કે બિગ લોલીપોપ, એટલે કે મોટી લોલીપોપ, એટલે કે મોટી જે લોલીપોપ છે એ લાકડી પર છે. સ્ટિક્સ એટલે લાકડી પર છે, એમ કે લાકડી પર મોટી લોલીપોપ છે. 4 એન્ડ 4 મેક 8. 4 એટલે કે 4 અને 4.
आठ थाय, चार अने चार आठ थाय। जलेबीज एंड बर्फी ऑन ध प्लेट, जलेबी अने बर्फी प्लेट में छे के थाड़ी में छे, एम के थाड़ी में जलेबी अने बर्फी छे। फाइव एंड फाइव मेक टेन, फाइव अने फाइव एटले के पांच अने पांच दस थाय। लेट्स काउंट देम ऑल अगेन, चालो एम के आपणे ते ફરીથી, અગેન એટલે કે ફરીથી, કાઉન્ટ એટલે કે ગણીએ, ચાલો આપણે ફરીથી તે ગણીએ એમ કે, સમજો ફરીથી। વન એન્ડ વન મેક ટુ, એટલે એક અને એક બે થાય। ઈચ વન ઈચ ફોર મી એન્ડ યુ, એટલે કે એક તારું અને એક મારું। ટુ એન્ડ ટુ મેક ફોર, એટલે કે બે અને બે ચાર થાય। ઈ વન ઈચ એન્ડ સ્ટીલ ટુ મોર, એટલે કે એક તારું એક મારું અને એમાં બે વધે, ચાર હોય તો એક એક લઈ લે તો પણ બે વધે ને એમ કે। થ્રી એન્ડ થ્રી મેક સિક્સ, એટલે ત્રણ અને ત્રણ છ થાય। બિગ લોલીપોપ ઓન સ્ટીક, એટલે લાકડી પર મોટી લોલીપોપ છે। ફોર એન્ડ ફોર મેક એઇટ, એટલે ચાર અને ચાર આઠ થાય। જલેબી એન્ડ બરફી ઓન ધ પ્લેટ, પ્લેટ એટલે થાળી, એટલે જલેબી અને બરફી થાળીમાં છે। ફાઇવ એન્ડ ફાઇવ મેક ટેન, પાંચ અને પાંચ દસ થાય। લેટ્સ કાઉન્ટ ધેમ ઓલ અગેન, ચાલો હવે આપણે ફરીથી ગણીએ, લગેન એટલે કે ફરીથી અને કાઉન્ટ એટલે કે ગણીએ, બરાબર? આ પોએમ સમજ્યા? હં, હવે નીચે આપ્યું છે, આપેલા અંક માટે કાવ્યમાંથી યોગ્ય શબ્દ શોધીને લખો, કાવ્યમાં ન હોય તે શબ્દ તમારી શિક્ષક પાસેથી જાણો, એટલે કે ઉપર જે આંકડા આપ્યા છે એના સિવાય બીજા આપણે અહીંયા લખવાના છે। તો એકથી વીસ સુધીમાં એમાં જુઓ, વન આપી દીધું છે, ટુ પણ આપેલું છે, થ્રી પણ આપ્યું છે, ફોર આપ્યું છે, ફાઇવ આપ્યું છે, સિક્સ છે, સેવન નથી તો સેવન, નાઇન નથી નાઇન, સેવન નાઇન, પછી ઇલેવન ટ્વેલ્વ થર્ટીન ફોર્ટીન ફિફ્ટીન સિક્સટીન સેવન્ટીન, એ બધું અહીંયા લખી નાખવાનું છે કે વન ટુ થ્રી, એ જે જેટલા આપ્યા છે એના સિવાય જે બીજા આપ્યા હોય એ બધા અહીંયા લખવાના છે એમ કે। જેમ કે આપણે અહીંયા લખ્યું છે કે વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ સેવન એટ નાઇન ટેન, હવે અંદર આપણે જેટલી કવિતામાં આપ્યા હતા એટલા નથી લખવાના અહીંયા, ત્યાં આપણે કવિતામાં સેવન નથી આપ્યા, નાઇન નથી આપ્યા, તો સેવનને નાઇન લખવાના છે। પછી એના પછી ઇલેવન ટ્વેલ્વ થર્ટીન ફોર્ટીન ફિફ્ટીન સિક્સટીન સેવન્ટીન, એ લખી નાખવાના છે કે અગિયારથી ઘડીઓ લખવાનું છે કે ઈ એલ ઈ ઈ એન ઇલેવન એટલે અગિયાર, ટી ડબલ્યુ ઈ એલ વી ટ્વેલ્વ એટલે બાર, ટી એચ આઈ આર ટી ડબલ્યુ એન થર્ટીન એટલે તેર, એફ ઓ યુ આર ટી ડબલ્યુ એન ફોર્ટીન એટલે ચૌદ, એફ આઈ એફ ટી ડબલ્યુ એન ફિફ્ટીન એટલે પંદર, એસ આઈ એક્સ ટી ડબલ્યુ એન સિક્સટીન એટલે સોળ, એસ ઈ વી ઈ એન ટી ડબલ્યુ એન સેવન્ટીન એટલે સત્તર, ઈ આઈ જી એટ ટી ડબલ્યુ એન એટ એટીન એટલે અઢાર, એન આઈ એન ઈ ટી ડબલ્યુ એન નાઇન્ટીન એટલે ઓગણીસ, ટી ડબલ્યુ ઈ એન ટી વાય ટ્વેન્ટી એટલે કે વીસ, આ પ્રમાણે લખી નાખવાનું છે જે અહીંયા જે આપ્યું છે એમાં આ પ્રમાણે લખવાનું છે કે જે આમાં નથી આપ્યા તો આમાં સેવનનું સ્પેલિંગ નથી અને નાઇનનું નથી, તો સેવન નાઇન, પછી ઇલેવન ટ્વેલ્વ થર્ટીન ફોર્ટીન ફિફ્ટીન સિક્સટીન એ બધા લખવાના છે અહીંયા। પછી એ જ રીતે નીચે આપ્યું છે ઉદાહરણ પ્રમાણે, હવે આપણે શું લખવાનું છે એમાં, ઉદાહરણ પ્રમાણે લખવાનું છે। તો એમાં શું છે કે એક એક રીત આપી છે, એક ઉદાહરણ આપ્યું છે એ ઉપરથી આપણે સમજવાનું છે કે એમાં લખ્યું છે કે ઉદાહરણ પ્રમાણે તમારા પરિવારના સભ્યોના મિત્રોના મોબાઈલ નંબર લખો, હવે અહીંયા લખ્યું છે ટુ એટ થ્રી ફોર સેવન વન ઝીરો સિક્સ ફોર ફાઇવ, અહીંયા આપણે અહીંયા એવું લખવાનું છે કે ગમે તે કોઈના આપણા પરિવારના સભ્યોના મોબાઈલ નંબર, કે મમ્મીનો પપ્પાનો ભાઈનો હોય બેનનો હોય કાકાનો કાકીનો જેનો હોય એના અહીંયા મોબાઈલ નંબર લખવાના છે, અહીંયા અંકમાં લખવાના છે, આ રીતે નંબરમાં, નંબર મતલબ અંકમાં લખવાના છે, અહીંયા વર્ડમાં લખવાના છે, વર્ડ મતલબ આ રીતે, કે જો પહેલાં આમાં લખ્યું હતું ટુ તો અહીંયા લખ્યું છે ટુ, સ્પેલિંગ લખવાનું છે, પછી એઇટ તો આ રીતે લખવાનું છે એઇટ, એ જ રીતે અહીંયા લખ્યું છે થ્રી તો અહીંયા લખવાનું છે થ્રી, અહીંયા ફોર તો ફોર, સેવન તો સેવન, વન તો વન, ઝીરો
तो जीरो, सिक्स तो सिक्स, फोर तो फोर, फाइव तो फाइव। आ रीते अहीं बधा स्पेलिंग लखवाना छे। तमारी जाते अहीं तमारा मम्मीनो पप्पानो कोईपणनो फोन नंबर होय ए लखवानो छे, अने पछी आ रीते आ अंकमां तमारे अहीं लखवाना छे। वन टू थ्री एम इलेवन सुधीना जेटला, टेन सुधीना जेटला आंकड़ा आवे ए बधानो नंबर लखवाना छे अहीं। એ જ રીતે એક્ટિવિટી ટુ, હવે એક્ટિવિટી ટુમાં શું છે કે ચિત્રો જુઓ અને વાર્તા વાંચો અને સાંભળો, એમ કે હવે ચિત્ર જોવાનું છે, આ ચિત્ર છે। હવે ચિત્ર તો જોઈશું, પણ એ પહેલાં આપણે શું કરીશું કે એકવાર આખું એનું ઇંગ્લિશ સમજી સ્પેલિંગ સમજી લઈશું। હવે સ્પેલિંગમાં શું છે કે સ્પેલિંગ સમજ્યા વગર આપણે એ વ્યવસ્થિત સમજી શકીએ નહીં, એમ કે તો એમાં એવું છે ને કે જે સ્પેલિંગ છે કે જે આ પાઠ છે એ પાઠના સ્પેલિંગો અમુક હોય કે જે એ વસ્તુ સમજવાની છે, તો એ સ્પેલિંગ માટે આપણે જોઈએ એમ કે તો એમાં છે કે એક્ટિવિટી ટુ, થર્ટીન ફોર્ટીન ફિફ્ટીન, એમાં એક્ટિવિટી ટુ એમાં મિનિંગ્સ, મિનિંગ્સ મતલબ સ્પેલિંગ, તો ક્લાસ સી એલ એ ડબલ એસ, ક્લાસ એટલે કે વર્ક, પી આઈ સી એન આઈ સી પિકનિક એટલે કે સહેલ, પી એલ ઈ એ એસ ઈ પ્લીઝ એટલે મહેરબાની કરીને, ટી ઈ એ સી એચ ઈ આર ટીચર એટલે શિક્ષક, લેટ્સ લેટ્સ એટલે કે ચાલો, ચિલ્ડ્રન એટલે બાળકો, ફાઇવ એટલે પાંચ, ટુ ડી ઈ સી આઈ ડી ઈ ડી ટુ ડિસાઇડ એટલે કે નિર્ણય લેવો, નિર્ણય કરવો, ટુ ટેક ટી ઓ ટી એ કે ટુ ટેક એટલે લેવું, ડબલ્યુ ઈ એન ટી વેન્ટ એટલે કે ગોનું ભૂતકાળ, ગો જવું એનું ભૂતકાળ, વેન્ટ ભૂતકાળ મતલબ ગયું, એ ક્રિયા થઈ ગઈ હોય એની વાત કરી હોય, સ્પોટ એટલે કે સ્થળ, એસ પી ઓ ટી સ્પોટ એટલે સ્થળ એમ કે, જે યુ એન જી એલ ઈ જંગલ એટલે કે વન, ટુ ગેટ ડાઉન ટી ઓ જી ઈ ટી ડી ઓ ડબલ્યુ એન ટુ ગેટ ડાઉન એટલે કે નીચે ઉતરવું, ટુ સ્ટાર્ટ ટી ઓ એસ ટી એ આર ટી ટુ સ્ટાર્ટ એટલે કે શરૂ કરવું, ટુ વોક ટુ ડબલ્યુ એ એલ કે વોક એટલે કે ચાલવું, ટી ઓ ડબલ્યુ એ આર ડી એસ ટવર્ડ્સ એટલે કે ની તરફ મતલબ તે તરફ, એસ યુ ડબલ ડી ઈ એન એલ વાય સડનલી એટલે કે અચાનક, ટી ઓ આર એ આઈ એન ટુ રેન એટલે કે વરસાદ વરસવું, બી યુ આઈ એલ ડી આઈ એન જી બિલ્ડિંગ એટલે કે મકાન, આઈ એન એફ આર ઓ એન ટી ઓફ ઇન ફ્રન્ટ ઓફ એટલે કે તેની સામેની બાજુએ, રન આર એન રન તો આર્યુએન રનનું ભૂતકાળ છે, ડી ડબલ ઓ આર ડોર એટલે કે દરવાજો બારનું, ઓ પી ઈ એન ઓપન એટલે કે ખુલ્લું, ટી ઓ ઈ એન ટી ઈ આર ટુ એન્ટર એટલે કે પ્રવેશ કરવો, વી ઈ આર વાય વેરી એટલે કે ખૂબ જ, ડી આઈ આર ટી વાય ડર્ટી એટલે કે ગંદુ, એચ ઓ યુ એસ ઈ હાઉસ એટલે ઘર, આઈ એન એસ આઈ ડી ઇનસાઇડ એટલે કે અંદર, ટી ઓ એસ એચ ઓ યુ ટી ટુ સાઉટ એટલે બૂમ પાડવી, ટી ઓ એસ ટી એ વાય ટુ સ્ટે એટલે રહેવું, ટી આઈ એમ ઈ ટાઈમ એટલે કે સમય, અને ટી ઓ ટી એચ આઈ એન કે ટુ થિંક એટલે કે વિચારવું। આ હતા સ્પેલિંગો। હવે આપણે એનો જે પાઠ છે એ પાઠ જોઈશું અને સમજીશું। એમાં છે ધ ક્લાસ ગોઝ ફોર અ પિકનિક, એટલે કે જે ક્લાસની વાત કરી છે કે જે આખો ક્લાસ પિકનિક માટે જે જવાની વાત કરે છે એની વાત કરી છે, કે ક્લાસ એટલે કે વર્ગ સહેલ પર જાય છે એટલે કે પિકનિક ઉપર જાય છે એની વાત કરી છે। તો હવે પાંચમા ધોરણના છોકરા બધા બેઠા છે, વચ્ચે ટીચર છે, ચિત્ર દેખાય છે, એ ચિત્ર ઉપરથી આપણે જોવાનું છે। એમાં ચિત્રમાં બતાવ્યું છે કે બધા છોકરાઓ છે, વચ્ચે ટીચર બેઠા છે, અને
છોકરાઓ એક એક કહે છે કે આ એમાં પહેલો ઉપરનો પ્રશ્ન, આપણું જે સ્ટોરી છે ને એનું નામ જ એવું છે, વર્ગ સહેલ પર જાય છે, મતલબ ક્લાસ આખો છે ને એ પિકનિક ઉપર જાય છે. પણ કેવી રીતે? એમ જ અચાનક તો પિકનિક તૈયાર ના થાય ને, એના માટેની તૈયારી તો હોય ને, એના માટે કંઈક તો વાત થઈ હોય ને, એના ઉપરનું છે. કે ક્લાસ વચ્ચે ટીચર બેઠા છે, આજુબાજુ છોકરાઓ છે બધા, અને એક એક વાતો કરે છે, તો પહેલું જ બોલે છે, આજુ એરો આપેલો છે, એ કહે છે લેટ્સ ગો ફોર અ પિકનિક. હવે પહેલું છોકરું કહે છે કે ચાલો, લેટ્સ ગો એટલે કે ચાલો, ફોર અ પિકનિક એટલે કે સહેલ પર જઈએ, એટલે કે પિકનિક કરવા જઈએ. એક છોકરું પહેલું એવું કહે છે. હવે પછી બીજું કહે છે યસ વી વેન્ટ ટુ ગો ફોર અ પિકનિક. તો કે હા, અમારે પણ સહેલ કરવા, પિકનિક ઉપર જવું છે. ફરી એના પછી બીજું છોકરું કહે છે કે કેન વી ગો ફોર અ પિકનિક પ્લીઝ, એટલે કે એ પણ કહે છે કે અમે પણ સહેલ કરવા જઈ શકીએ, પ્લીઝ અમે પણ પિકનિક ઉપર જઈ શકીએ, પ્લીઝ કે મહેરબાની કરીને અમને પણ પિકનિક ઉપર એમ કે લઈ જાઓ કે જઈ શકીએ અમે. પછી ફરી બીજું છોકરું કહે છે પ્લીઝ ટીચર લેટ્સ ગો ફોર અ પિકનિક. તો ફરી કહે છે પ્લીઝ, આપણા શિક્ષક હોય એને કહીએ ટીચર, તો શિક્ષક બેન લેટ્સ ગો ફોર અ પિકનિક, ચાલો સહેલ કરવા જઈએ. હવે બધા વિદ્યાર્થીઓ કહેવા માંડ્યા, અહીંયાથી એક કહે છે, અહીંયાથી બીજું કહે છે, અહીંયા કહે છે, અહીંયા કહે છે. તો ફરી ટીચરને તો માનવું જ પડે, અને ટીચર શું કહે, ઓકે લેટ્સ ગો. ટીચર કહેશે સારું, ચાલો આપણે પિકનિક ઉપર એમ કે જઈએ. હવે ફરીથી એકવાર જોઈ લઈએ, તો વચ્ચે ટીચર બેઠા છે, આજુબાજુ સ્ટુડન્ટ છે, અને છોકરાઓ એક એક કહે છે કે લેટ્સ ગો ફોર અ પિકનિક, તો ચાલો આપણે પિકનિક ઉપર જઈએ. તો ફરી બીજું કહેશે યસ વી વેન્ટ ટુ ગો ફોર અ પિકનિક, યસ હા અમે પણ પિકનિક ઉપર જવા માંગીએ છીએ, કે અમારે પણ પિકનિક ઉપર જવું છે. કેન વી ગો ફોર અ પિકનિક પ્લીઝ, તમે અમને પિકનિક ઉપર લઈ જાઓ, મહેરબાની કરીને તમે અમને પિકનિક ઉપર લઈ જાઓ કે અમે સહેલ પર જઈ શકીએ, પ્લીઝ. તો પ્લીઝ ટીચર લેટ્સ ગો ફોર અ પિકનિક, મહેરબાની કરીને શિક્ષક શ્રી અમને પિકનિક ઉપર લઈ જાઓ. એટલે ટીચર પછી તૈયાર થાય છે, ઓકે લેટ્સ ગો, તો સારું ચાલો જઈએ એમ કે. હવે જવાનું નક્કી કર્યું. હવે અહીંયા ક્યાં છે, સો ધ ચિલ્ડ્રન ટુ ક્લાસ ફાઇવ ડિસાઇડ ટુ ગો ફોર અ પિકનિક. તેથી એમ કે ક્લાસ ફાઇવના એટલે કે પાંચમા ધોરણના જે છોકરાઓ હતા એ બધાએ પિકનિક ઉપર જવાનો નિર્ણય કર્યો. આમ પાંચમા ધોરણના બાળકો જે હતા બધા એ પિકનિક એટલે કે ગુજરાતી સીધી ગુજરાતી ભાષામાં વાત કરીને તો સહેલ પર જવાનો નિર્ણય કર્યો, કે પિકનિક ઉપર જવાનો નિર્ણય કર્યો. આ ચિત્ર ઉપરથી ખબર પડે છે એ લોકોએ નક્કી કર્યું. હવે એના પછીનું ચિત્ર છે. હવે નક્કી કરી લીધું કે અમારે પિકનિક ઉપર જવું છે, પિકનિક ઉપર જવા માટે શું કર્યું, કેવી રીતે એનું આગળનું આવશે એમ કે. તો ધે ટુક અ બસ એન્ડ વેન્ટ ટુ સુંદરવન, ઇટ ઇઝ અ પિકનિક સ્પોટ ઇન ધ જંગલ. તો કે ધે ટુક અ બસ એટલે કે એમને બધાએ શું કર્યું, તેઓ સરસ બસમાં એમ કે સરસ મજાની બસ લીધી, અને બસમાં એ લોકો ક્યાં સુંદરવન જવા નીકળ્યા. સુંદરવન કે એક સરસ પિકનિક સ્પોટ છે, પિકનિકે ફરવા જવાની એક જગ્યા છે એમ કે સુંદરવન જવા નીકળ્યા. ઇટ ઇઝ અ પિકનિક સ્પોટ ઇન ધ જંગલ. એ સુંદરવન ક્યાં છે ને શું છે એની વાત કરી, કે એ જંગલમાં છે અને એક સરસ મજાની પિકનિક સ્પોટ, પિકનિક માટેનું એક સ્થળ છે એમ કે. તે લોકોએ શું કર્યું, તેઓ બસમાં સુંદરવન જવા નીકળ્યા. ઇટ ઇઝ અ પિકનિક સ્પોટ ઇન જંગલ. એક શું છે સુંદરવન, કે એક પિકનિક સ્પોટ એ એમ કે ત્યાં જે સુંદરવન છે ને એક પિકનિક સ્પોટ છે, કે એક જંગલમાં આવેલું છે એમ કે, અને એક પિકનિક કરવાની સરસ એવું સ્થળ છે એમ કે. તો ત્યાં જવા એ લોકો નીકળ્યા. આ ચિત્રમાં દેખાય છે જવા નીકળ્યા, હવે અહીંયા પહોંચી ગયા છે. હવે આગળ વાંચીશું આપણે. ઓલ ઓફ ધેમ ગોટ ડાઉન ફ્રોમ ધ દે સ્ટાર્ટેડ અ વોકડ ટુવર્ડ જંગલ. હવે તેઓ બધા શું કર્યું, કે તે બધા જંગલમાં પહોંચી ગયા, ત્યાં પહોંચી ગયા સુંદરવનની જગ્યાએ જ્યાં જવાનું હતું ત્યાં. તો ત્યાં જઈને અને પછી તેઓ બધા એમ કે ગોટ ડાઉન એટલે કે ફ્રોમ ધ
સ્ટાર્ટેડ એટલે કે તેઓ બધા જે બસમાંથી આ બસમાં બેઠા હતા તેઓ બધા બસમાંથી નીચે ઉતર્યા, એમ કે ગોટ ડાઉન, બસમાંથી નીચે ઉતર્યા. અને તેમને ધે સ્ટાર્ટેડ વોક ટુવર્ડ જંગલ એટલે કે, અને ત્યાંથી તે લોકો ચાલતા ચાલતા એમ કે જંગલ તરફ ચાલવાનું શરૂ કર્યું કે જંગલ તરફ ચાલવા લાગ્યા. હવે આગળ, સડનલી ઇટ ઇઝ સ્ટાર્ટેડ રેનિંગ. સડનલી એટલે કે અચાનક, અચાનક ઇટ સ્ટાર્ટેડ રેનિંગ એટલે અચાનક જ એમ કે વરસાદ વરસવા લાગ્યો. અચાનક જ એમ કે વરસાદ વરસવા લાગ્યો. એ લોકો જંગલમાં પહોંચી ગયા, પિકનિક જે જગ્યાએ જવાનું હતું એ બાજુ ચાલવા લાગ્યા, જે જંગલમાં જે જગ્યાએ પિકનિક પર જવાનું હતું ત્યાં ચાલવા લાગ્યા. પણ સડનલી અચાનક જ ત્યાં વરસાદ વરસવા લાગ્યો. ધે સો અ બિલ્ડિંગ ઇન ફ્રન્ટ ઓફ ધેમ. ધે સો અ બિલ્ડિંગ એટલામાં જ એકદમ અચાનક જ, સડનલી અચાનક જ વરસાદ વરસવા લાગ્યો. એટલે તેઓ બધાએ એ વખતે ત્યાં સો બિલ્ડિંગ એટલે કે મોટું મકાન જોયું. ક્યાં? ઇન ફ્રન્ટ ઓફ ધેમ એટલે કે તેમની સામેની બાજુએ. ઇન ફ્રન્ટ ઓફ એટલે કે તેમની સામેની બાજુએ, એમની સામેની બાજુએ એક મોટું એમને મકાન જોયું. એમ કે ધે રન ટુવર્ડ ઇટ, તેઓ બધા એ મકાન બાજુ દોડવા લાગ્યા. રન એટલે દોડવા લાગ્યા, ટુવર્ડ એટલે કે તેની તે તરફ દોડવા લાગ્યા, જે મકાન જોયું હતું એ તરફ દોડવા લાગ્યા. ધ ડોર વોઝ ઓપન. હવે ત્યાં દોડ્યા તો ખરા, પણ ત્યાં શું હતું? ધ ડોર, ત્યાંનો દરવાજો હતો, એ મકાનનો દરવાજો હતો એ ઓપન, ખુલ્લો હતો. ધે એન્ટર્ડ, તેઓ બધા તેમાં એન્ટર થયા એટલે કે પ્રવેશ્યા કે દાખલ થયા. ઇટ વોઝ અ વેરી ડર્ટી હાઉસ, તે બહુ જ ગંદુ ઘર હતું. એમ કે ડર્ટી એટલે કે ગંદુ ઘર હતું. ધે કુડ નોટ સી એનીબડી ઇનસાઇડ. ધે કુડ નોટ સી એટલે કે એનીબડી ઇનસાઇડ એટલે કે ત્યાં, સી નોટ સી એટલે કે કોઈ દેખાતું નહોતું. એનીબડી એટલે કે કોઈ પણ, ઇનસાઇડ એટલે કે અંદર, ત્યાં કોઈ અંદર કોઈ દેખાતું નહોતું. ધે શાઉટેડ, તેઓ બૂમો પાડવા લાગ્યા. હેલો એનીબડી ધેર, હેલો એનીબડી ધેર એટલે કે કેમ છો, અંદર કોઈ છે, અંદર કોઈ છે એમ કરીને બૂમો પાડવા લાગ્યા. એનીબડી ધેર એટલે કે અંદર કોઈ છે, અંદર કોઈ છે એવી બૂમો પાડવા લાગ્યા. ફરીથી પૂછે છે કે હેલો, હેલો એનીબડી ધેર, હેલો હેલો અંદર કોઈ છે એમ કરીને બધા બૂમો પાડવા લાગ્યા, કેમ કે કોઈ દેખાતું નહોતું એટલે બૂમો પાડવા લાગ્યા. ફરી કહે છે ઇટ ઇઝ રેનિંગ, કેન વી સ્ટે હિયર ફોર સમ ટાઈમ. તો ફરી વરસાદ વરસી રહ્યો હતો, રહ્યો છે, અમે થોડો સમય અહીં રહી શકીએ. હવે જાતે ને જાતે બૂમો પાડે છે કે હેલો, કોઈ અંદર છે, કોઈ અંદર છે, કોઈ અંદર છે, પણ સામેથી કોઈ જવાબ આપતો નથી. પછી જાતે ને જાતે જ કહે છે કે ઇટ ઇઝ રેનિંગ એટલે કે ત્યાં બહાર વરસાદ વરસી રહ્યો છે, તો કેન વી સ્ટે હિયર ફોર સમ ટાઈમ, એમ કે વી સ્ટે, અમે સ્ટે એટલે કે રહીએ અહીંયા, હિયર ફોર સમ ટાઈમ એટલે કે થોડો ટાઈમ અમે અહીંયા રહી શકીએ. યસ આઈ થિંક નો બડી ઇઝ ધેર, લેટ સ્ટે હિયર ફોર સમ ટાઈમ. હા મને એવું લાગે છે, આઈ થિંક એટલે કે મને એવું લાગે છે, નો બડી ઇઝ ધેર એટલે નો બડી એટલે કે અહીંયા કોઈ છે નહીં. લેટ સ્ટે હિયર ફોર સમ ટાઈમ, લેટ સ્ટે એટલે કે ચાલો આપણે અહીંયા થોડો ટાઈમ રહીએ. આ બધા જે એરો કર્યો છે એ છોકરાઓ બોલે છે એના વિશેની વાત છે. હવે ફરી આ કહે છે બટ મેડમ ધ હાઉસ ઇઝ સો ડર્ટી, પરંતુ મેમ આ હાઉસ તો એકદમ, આ ઘર તો એકદમ ગંદુ છે. લેટ્સ ક્લીન ઇટ. હવે અહીંયા ટીચર જ કહે છે કે ચાલો આપણે એને સાફ કરી દઈએ, એમ કે ચાલો આપણે એને સાફ કરીએ. ફોર ઓફ યુ ક્લીન ધ કિચન. હવે ટીચર કહે છે કે ચાલો આપણે એને સાફ કરીએ, તો કહે છે ફોર ઓફ યુ એટલે કે તમે ચાર રસોડું સાફ કરો. કિચન, ક્લીન ધ કિચન એટલે કે તમે ચાર રસોડું સાફ કરો. ફોર ઓફ ક્લીન ધ બિગ રૂમ, તમે ચાર મોટો રૂમ સાફ કરી દો. મિસ્ટર ગૌરી,
मिस्टर गौरी सेड, हवे मिस्टर गौरी एटले मिस गौरी, सॉरी मिस गौरी एटले के कुमारी गौरी, स्वीप द फ्लोर એટલે કુમારી ગૌરીએ કહ્યું, એમ કે સેડ એટલે કે કહ્યું કે બોય સાવાણીથી એમ કે વાળી દે, વાળો એમ કે પપ્પી એવું કહે છે. મિસ ગૌરીએ એમ કે આવું કીધું એટલે સ્વીપ ધ ફ્લોર એટલે કે નીચે ભોયતળિયું સાફ કરું. તો પપ્પી સેડ, પપ્પી કહે છે કે આઈ વિલ સ્વીપ ધ ફ્લોર એટલે કે હું સાવાણીથી નીચે ફ્લોર એટલે કે નીચેની જે જમીન હોય એ ફ્લોર કહેવાય એટલે સાવણીથી હું એને વાળી નાખીશ એમ કે. પપ્પી સ્વેપ્ટ ધ ફ્લોર એટલે કે પપ્પીએ ભોય બધું વાળ સાવણીથી નીચે ફ્લોર વાળી નાખ્યું. થસ ધ ક્લીન ધ રૂમ, વાળી દીધું આમ તેમણે ઓરડો સાફ કરી દીધો, એમને એ રૂમ હતો એ સાફ કરી દીધો એમ કે. હવે આખો પાઠ ફરીથી એકવાર સમજી લઈશું. એમ કે અહીંયા ક્લાસના પાંચમા ધોરણના સ્ટુડન્ટો બધા બેઠા છે અને ટીચર છે. તો ટીચરને સ્ટુડન્ટ કહે છે કે લેટ્સ ગો ફોર અ પિકનિક, ચાલો આપણે પિકનિક ઉપર કે સહેલ કરવા જઈએ. તો યુ યસ વી કેન ગો ટુ ફોર અ પિકનિક, હા એમ કે અમે બધા સહેલ કરવા જવા તૈયાર છે, અમારે સહેલ કરવા જવું છે. કેન વી ગો ફોર અ પિકનિક પ્લીઝ, તો કે હા અમને પિકનિક ઉપર લઈ જાઓ એમ કે અમારે જવું છે. પ્લીઝ ટીચર લેટ્સ ગો ફોર અ પિકનિક, પ્લીઝ ટીચર એમ કે અમને પિકનિક ઉપર લઈ જાઓ. તો ટીચર કહે છે ઓકે લેટ્સ ગો, તો ચાલો આપણે જઈએ એમ કે. સો ધ ચિલ્ડ્રન ટુ ક્લાસ ફાઇવ ડિસાઇડ ફોર ધ પિકનિક, અને તેના કારણે એમ કે એ પાંચમા ધોરણના છોકરાઓએ કે ટીચરે બધાએ નક્કી કર્યું કે આપણે પિકનિક ઉપર જઈએ એમ કે. ધે ટુક બસ એન્ડ વેન ટુ સુંદરવન, અને તે લોકો બસમાં સુંદરવન જવા નીકળ્યા એમ એમ કે. ઇટ ઇઝ પિકનિક સ્પોટ ઇન ધ જંગલ, અને જ્યાં સુંદરવન છે એ જંગલમાં, જંગલમાં આવેલું છે, એક પિકનિક સ્પોટ છે એટલે કે પિકનિક કરવાનું એક સ્થળ છે. પછી ત્યાં જો ચિત્રમાં બતાવ્યું છે એ રીતે આ પહોંચી ગયા, આ ત્યાં જાય છે, આ પહોંચી ગયા. અને પહોંચીને પછી ઓલ ઓફ ધેમ ગોટ ડાઉન ફ્રોમ ધ, એટલે કે એ લોકો બસમાંથી, ફ્રોમ ધ બસ એટલે કે બસમાંથી નીચે ઉતર્યા. ધે સ્ટાર્ટેડ વોક ટુવર્ડ જંગલ, અને તે બધા ટુવર્ડ એટલે કે તે જંગલ તરફ ચાલવા લાગ્યા એમ કે. સડનલી ઇટ સ્ટાર્ટેડ રનિંગ, એટલામાં જ વરસાદ વરસવા લાગ્યો. ધે સો અ બિલ્ડિંગ ઇન ફ્રન્ટ ઓફ ધેમ, એટલે કે સડનલી વરસાદ વરસવા લાગ્યો અને તેઓ બધા જે બિલ્ડિંગ મકાન એક દેખાતું હતું એ તરફ દોડ્યા. ધ રન ટુવર્ડ, તે તરફ બધા દોડ્યા. ધ ડોર વોચ ઓપન, ત્યાંનો દરવાજો હતો એ ખુલ્લો હતો એમ કે, અને ત્યાં બધાએ પ્રવેશ કર્યો. અંદર જઈને જોવે છે તો ઘર ગંદુ હતું, તો અને ત્યાં કોઈ અંદર કોઈ દેખાતું નહોતું. બધા બૂમો પાડવા લાગ્યા. ધે શાઉટેડ, તેઓ બધા બૂમો પાડવા લાગ્યા, હેલો અંદર કોઈ છે, હેલો અંદર કોઈ છે. ઇટ રેનિંગ વે, પછી જાતે જાતે કહે છે કે અહીં બાર વરસાદ બહુ વરસી રહ્યો છે તો અમારે અહીંયા થોડો ટાઈમ અહીંયા રહેવું છે. યસ, પછી જાતે જાતે એ લોકો જે અંદર અંદર એકબીજાને કહે છે કે યસ આઈ થિંક નો બડી ધેર, એટલે કે હા એવું લાગે છે કે અંદર કોઈ છે નહીં, તો ચાલો આપણે અહીંયા થોડો ટાઈમ રહીએ એમ કે. પણ પછી બીજું એક છોકરું કહે છે કે બટ મેડમ એ ધ હાઉસ ઇઝ સો ડર્ટી, એટલે કે પણ ઘર તો કેટલું ગંદુ છે એમ કે. લેટ્સ ક્લીન ઇટ, હવે ટીચર કહે છે કે ચાલો આપણે એને સાફ કરી દઈએ. ફોર ઓફ યુ ક્લીન ધ કિચન, તમે ચાર રસોડું સાફ કરો. ફોર ઓફ યુ ક્લીન ધ બિગ રૂમ, તમે ચાર રૂમ સાફ કરો. મિસ ગૌરી સેડ સ્વીપ ધ ફ્લોર, મિસ ગૌરીએ કહ્યું સાવણી વડે ફ્લોર એટલે કે નીચેનું ભોયતળિયું સાફ કર. પપ્પી સેડ, પપ્પી કહે છે આઈ વિલ સ્વીપ ધ ફ્લોર, એટલે પપ્પી કહે છે કે હું એમ કે આ નીચેનું ભોયતળિયું સાફ કરી લઉં એમ કે. પપ્પી સ્વીપ ધ ફ્લોર, પપ્પી એ નીચેનું ભોયતળિયું વાળી નાખે છે. આમ ધે ક્લીન ધ રૂમ, અને આ રીતે આખો રૂમ સાફ કરી લે છે. હવે એક્ટિવિટી થ્રી, એક્ટિવિટી થ્રીમાં શું છે કે તમારા શિક્ષકની મદદે મેક ધ સેન્ટેન્સ, રમત રમો. હવે અહીંયા અલગ અલગ જુદા જુદા નામ લખ્યા છે, રોકી અ બોક્સ, મયંક ધીસ, જસ્સી ઇઝ. હવે આમાં શું છે કે આ રીતે આખું વાક્ય બનાવીએ તો અ બોક્સ ધીસ ઇઝ કેવું બને, નહીં
તો ધીસ લાઈનમાં ગોઠવાની, ધીસ ઇઝ અ બોક્સ. બરાબર, એ રીતે આપણે અહીંયા બીજા વાક્યો બનાવવાના છે. ત્રણ શબ્દો હોય એને ત્રણનો અલગ અલગ રીતે લખેલા હોય તો એને આપણે વ્યવસ્થિત ગોઠવવાના છે, ક્રમમાં બનાવવાનું છે. તો ધીસ ઇઝ અ ચોક, ધેટ ઇઝ અ બેન્ચ, ઇટ ઇઝ અ ડોગ, હી ઇઝ નયન, સી ઇઝ ડોક્ટર, ઇઝ ઇટ અ માર્બલ, યસ ઇટ ઇઝ, નો ઇટ ઇઝન્ટ. આ રીતે તમારે આવી રીતે સેન્ટેન્સ લખવાના છે. બરાબર, આ સાથે આજનું લેસન, આજના લેસનમાં આપણે પોયમ સમજ્યા. એ પોયમને ઇંગ્લિશ લખવાનું છે અને એનું ગુજરાતી લખવાનું છે. પછી આ નીચેના, અહીંયા હમણાં કીધું હતું કે અહીંયા જે અક્ષરના હોય એ લખવાના છે અને 11 થી 20 સુધીના સ્પેલિંગ લખવાના છે. અહીંયા તમારો મમ્મીનો, પપ્પાનો, ભાઈ, બેન, કાકા, કાકીનો મોબાઈલ નંબર લખવાનો છે અને અહીંયા આ રીતે વર્ડમાં લખવાના છે. પછી આનું, આનું ઇંગ્લિશ લખવાનું છે બધાનું અને ગુજરાતી લખવાનું, આખા જે પાઠ છે એનું લખવાનું છે. અહીંયા આ રીતે નવા નવા સેન્ટેન્સ બનાવવાના છે. આ તો લખવાના જ છે, પ્લસ બીજા એ રીતેના બીજા બનાવવાના છે કે ધીસ ઇઝ અ બેન્ચ ચોક, ધીસ ઇઝ અ બેન્ચ, ધી ઇટ ઇઝ અ ડોગ, હી ઇઝ નયન, આવા બીજા બધા બનાવવા છે. તો ધીસ ઇઝ અ ચોક છે તો ધીસ ઇઝ અ ટેબલ, ધીસ ઇઝ અ બેન્ચ, ઇટ ઇઝ અ કેમલ, ઇટ ઇઝ એન એલિફન્ટ, એવા તમારી જાતે અહીંયા 20 શબ્દો, આ રીતે 20 વાક્ય બીજા બનાવવાના રહેશે. આ સાથે આખું આ લેસન કમ્પ્લીટ કરી લેવાનું, નોટમાં, ઇંગ્લિશની નોટમાં સરસ અક્ષર કાઢીને આખો પાઠ પૂરો કરી લેવાનો. આવજો મિત્રો.